फ्रेंड्स, तमारो स्वागत छे मारा किचन में। आज आपणे झटपट बनी जाए एवुं नवुं शाक, तो कैप्सिकम के गोलर मरचां तो तमे बनावता ज हशो, पण आपणे थोड़ू अलग रीते अने झटपट बनी जाए ए रीते बनावीशुं। तो चालो बनावीए। तो एना माटे मैं अहींया चार मोटा मरचा, तो कैप्सिकम मरचा छे ए लगभग एक मरचू 100 ग्राम आसपासनुं छे, तो 300 થી 400 ગ્રામ વચ્ચે આ મરચા લીધા છે। આપણે એને સારી રીતે ધોઈ ઉપરનો ભાગ આ રીતે કટ કરી અને વચ્ચેનો ભાગ આ રીતે કાઢી લઈશું। અને હવે આ રીતે એને લાંબા લાંબા કટ કરી અને એના ટુકડા કરીશું। અહીંયા કેપ્સિકમ તમને મોટા ટુકડા ન ભાવતા હોય તો નાના ટુકડા પણ કરી શકો છો। તો હું આ રીતે બધા જ કેપ્સિકમ મરચાને કટ કરી લઈશ। તો આ રીતે બધા મેં કટ કરી લીધા છે। હવે આપણે એને વઘાર પહેલાં થોડી તૈયારી કરી લઈશું। એના માટે એક પેનમાં 4-5 ટેબલસ્પૂન જેટલા શીંગના દાણા, તો લગભગ 1/4 કપથી થોડા ઉપર છે, શીંગદાણાને થોડા શેકાઈ જાય એટલે સૂકા નાળિયેરનું ખમણ ઉમેરીશું। જો મોટા ટુકડા હોય તો તમે અત્યારે ઉમેરી શકો, મારા પાસે ખમણ છે એટલે હું પહેલાં આ રીતે શીંગને શેકી અને પછી એ ઉમેરીશ। તો લગભગ મેં 3 મિનિટ જેવા શીંગદાણાને શેકી લીધા। હવે 3-4 ટેબલસ્પૂન જેટલા સૂકા નાળિયેરનું ખમણ ઉમેરી અને આપણે એને પણ 2-3 મિનિટ જેવું, તો હલકો ગોલ્ડન કલર થાય ત્યાં સુધી શેકી લેશું। તો આ રીતે એકદમ સારી રીતે શેકાઈ ગયું। તો આ તમે એકવાર બનાવી અને બોટલમાં ભરી 1 મહિના સુધી રાખી શકો છો, એટલે મેં વધારે જ બનાવ્યું છે। તો આ રીતે શેકાઈ ગયું, ગેસની આંચ બંધ કરી અને આપણે એને એક પ્લેટમાં કાઢી ઠંડુ થવા દઈશું। સાથે બીજો સ્ટેપ છે, તો આ પણ તમે શેકેલો ચણાનો લોટ એક સાથે તમે સ્ટોર કરી શકો છો, તો જ્યારે તમારે શાક બનાવવું હોય તો બહુ ઝટપટ બની જશે। તો કડાઈમાં આપણે 4-5 ટેબલસ્પૂન જેટલો બેસન લઈ અને આપણે એને 3 મિનિટ જેવો મીડિયમ ફ્લેમ પર ચલાવતા રહી શેકી લઈશું। તો બળવો ન જોઈએ, આ રીતે ચલાવતા રહેવાનું, નહીં તો પછી તમારે સ્લો ફ્લેમ પર એને શેકી લેવાનો। તો આ રીતે મેં 3 મિનિટ જેવો શેક્યો અને સુગંધ એવી સારી એવી ઘરમાં આવવા માંડી, એટલે હવે આપણે એને પણ એક વાટકીમાં કાઢી લઈશું। તો આ પહેલાંથી તૈયારી તમે રાખી શકો, હવે આપણે શાક બનાવીશું। તો શાક માટે 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું એક કડાઈમાં। તેલ ગરમ થઈ જાય એટલે 1 ટીસ્પૂન રાઈ અને 1 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરીશું અને રાઈને ફૂટવા દેશું। આ શાકના વઘારમાં તમે અજમાથી માત્ર વઘાર કરવો હોય તો કરી શકો છો, પણ આજે હું અજમાવાળું નથી બનાવી રહી એટલે અજમો મેં નથી ઉમેર્યો। અને આ રીતે હવે રાઈ ફૂટી ગઈ, રાઈ જેવી ફૂટી જાય એટલે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, સાથે 1/2 ટીસ્પૂન જેટલી હળદર, 1 ટેબલસ્પૂન આદું મરચાંની પેસ્ટ કે તીખાશ તમને જોવે એ રીતે, તો લાલ મરચું એ રીતે તમારે એડજસ્ટ કરવાનું, અને સાથે આપણે એમાં થોડા મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું। થોડું આ રીતે સતળાઈ એટલે કેપ્સિકમના ટુકડા, તો બેલ પેપરના ટુકડા ઉમેરી દઈશું અને આપણે એને 3-4 મિનિટ જેવું સાતળી લઈશું। તો આ રીતે ખુલ્લું જ મેં 2 મિનિટ જેવું સાતળ્યું અને હવે 2 મિનિટ જેવું આપણે ઢાંકીને સાતળીશું। તો લગભગ હવે કેપ્સિકમને થતાં 4 મિનિટ જેવું થઈ ગયું, આપણે એમાં મીઠું ઉમેરી દઈશું, મિક્સ કરી દઈશું અને પાછું 1 મિનિટ જેવું થવા દઈશું। તો હવે મસાલા કરી લઈશું, તો એમાં આપણે 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, તો લીલું મરચું ઉમેર્યું હોય એટલે એડજસ્ટ કરી તમારે ઉમેરવાનું, સાથે 1 ટીસ્પૂન જેટલો આમચૂર પાવડર અને 2-3 ટીસ્પૂન જેટલા સફેદ તલ ઉમેરી મિક્સ કરી અને આપણે એને 1-2 મિનિટ માટે થવા દઈશું, એટલે સારો એવો કલર આવી જશે। હવે 2 મિનિટ થઈ ગઈ, શેકેલો ચણાનો લોટ છે એ ઉમેરી દઈશું, મિક્સ કરી દઈશું અને ઢાંકી 2 મિનિટ માટે એને થવા દઈશું। તો ત્યાં સુધીમાં જે આપણે શીંગના દાણા શેકીને રાખ્યા છે અને નાળિયેર જે
શેકેલું રાખ્યું છે એને હું આ રીતે મિક્સર જારમાં ઠંડુ થઈ ગયું છે એટલે ઉમેરી દઈશ અને આપણે એને પલ્સ કરી અતકચરું એવું વાટી લેશું. તો આ રીતે મેં વાટ્યું અને આવું વાટ્યું છે. તો એ તૈયાર છે અને હવે આપણે કેપ્સિકમનું શાકને ચેક કરી લઈશું. તો આ રીતે બેસન એકદમ સારી રીતે કોટ થઈ ગયો અને એકદમ સારી રીતે જો કેપ્સિકમ મરચાંનું પાણી થશે તો એ પણ ડ્રાય થશે, એમાંથી જ આ કોટ થશે. તો આ રીતે કોટ થઈ ગયું. હવે લાસ્ટમાં શિંગદાણાનો અને કોપરાનું સૂકા, કોપરાનું ખમણ, તો તમને જેટલું ફાવે એટલું બધું પણ ઉમેરી શકો, ઓછું પણ ઉમેરી શકો. તો આ રીતે લગભગ હું અડધું જેટલું ઉમેરી રહી છું. મિક્સ કરી દઈશું અને એક મિનિટ જેવું જ આ રીતે થવા દઈશું. તો એકદમ ટેસ્ટી એવું શાક તૈયાર છે. લાસ્ટમાં તો આમચૂર પાવડરના આપણે ખટાશને બેલેન્સ કરવા માટે એક ચપટીથી મોટી બે ચપટી જેટલો ગોળ કે ખાંડ પણ ઉમેરી શકો અને લીલા ધાણા ઉમેરી મિક્સ કરી દઈશું. અને શાક આપણું સૌ કરવા માટે તૈયાર છે. તો તમને જો વઘારેલા મરચાં ભાવતા હોય, ભરેલા મરચાં પણ ભાવતા હોય, તો એનાથી પણ આ ટેસ્ટી, બિલકુલ તીખું નહીં લાગે અને ખૂબ જ સ્વાદિષ્ટ એવું આ શાક બને છે. તો જો તમે ક્યારેય આવું કેપ્સિકમનું શાક ન બનાવ્યું હોય તો રેસીપી એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. અને જો હા, તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.